करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्र भाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः श्रीशंकरानन्द गुरुपादाम्बुजन्मने सविलास महामोहग्राहग्रासैककर्मणे। ओम बैतालीसवां श्लोक। यथा मुञ्जादिशिकैवम् यथा मुञ्जादिशिकैवम् आत्मा युक्त्या समुद्रतः आत्मा युक्त्या समुद्रतः शरीरत्रित्रयाद्धीरैः शरीरत्रित्रयाद्धीरैः परं ब्रह्मैव जायते परं ब्रह्मैव जायते। परापरात्मनो एवम् परापरात्मनोरेवम् युक्त्या संभावितैकता तत्त्वमस्यादिवाक्यै सा भागत्यागलत्यागेन लक्ष्यते। परापरात्मनोरेवं युक्त्या संभावितैकता तत्त्वमस्यादिवाक्यै सा भागत्यागेन लक्ष्यते। पर अपर आत्मनः युक्त्या संभाविता एकता। पर आत्मा एटले परम ब्रह्म, अपर आत्मा एटले जीवात्मा, जेने अंग्रेजी में कहते इंडिविजुअल, जेने के आप दबन जे पोतानी जातने अल्प माने छे ते स्वमा अल्पतानो भाव जैसे ते ए बेनु पर अपर आत्मनः एकता। एकता एटले एकत्व, बन्नेनु आइडेंटिटी जने कहिए ए युक्त्या संभाविता तर्कतः हमणा दर्शावामां आवी। आपणे जोयुं જે એક એક શ્લોક દ્વારા જે મુંજા દિશિકા દિવ જે આગળ કહ્યું તેમ ઘાસના માંથી વચ્ચે સળી કાઢીએ એટલી કુશળતાથી આ જાણવાનું છે એવું છે એમ અહીંયા પછી કહે છે કે આ બતાવ્યું એ જ વસ્તુ તો શું કે છે સા એકતા તત્વમસ્યાદિ વાક્ય એ તત્વવસી आदि वगैरह वाक्यों द्वारा भाग त्याग त्यागेन भाग त्याग द्वारा लक्ष्यते ए लक्षित थाय छे। भाग त्याग एटले एक भागनो त्याग करवानो,
એટલે જે વિરોધાભાસી છે એનો ત્યાગ કરીને એ લક્ષિત થાય છે. જરાક હવે આ શ્લોક સમજો. અત્યાર સુધીની જે ચર્ચા હતી એનો સારાંશ કરો કે અત્યાર સુધી શું કર્યું શ્રુતિએ, અરે આઈ મીન આચાર્યએ, તો કે જીવાત્મા અને પરમાત્મા, તો જે અલ્પ છે એ અને પરમ બ્રહ્મ, એ બેનું ઐક્ય યુક્તિથી તર્કથી બતાવે. પણ પ્રમાણ તર્ક નથી, પ્રમાણ શ્રુતિ છે. એટલે હવે શ્રુતિ પ્રમાણ દ્વારા એ દર્શાવે છે તત્વ, એ વસ્તુ તત્વમસ્યાદિ વાક્ય, આ જ વસ્તુ તત્વમસી વગેરે વાક્યો દ્વારા અને ભાગત્યાગ લક્ષણે, ભાગત્યાગ લક્ષણ દ્વારા લક્ષિત થાય છે. અર્થાત એ આ જ વસ્તુ શાસ્ત્રમાં મહાવાક્યો દ્વારા શાસ્ત્ર એને પ્રતિપાદિત કરે છે. હવે જરાક સમજો, મહાવાક્ય કોને કહેવાય? ઘણી વાર આપણે સાંભળીએ છે ચાર મહાવાક્ય છે, ઘણા બધા મંદિરોમાં ઉપર ચાર દિવાલમાં ચાર લખ્યા, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, પ્રજ્ઞાનમ બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ, અનંતમ બ્રહ્મ. એ ચારે વેદના જુદા જુદા ઉપનિષદના મંત્રોમાંથી કાઢીને લખેલું હોય, એટલે એમ કે ચાર મહાવાક્યો છે. એવું નથી, મહાવાક્યનો અર્થ એક સમજો. મહા એટલે મોટું વાક્ય નથી. મહાવાક્ય કોને કહેવાય? અખંડાર્થ બોધક વાક્ય મહાવાક્ય. જે વાક્ય અખંડતાનો બોધ આપે, અદ્વયપણાનો બોધ આપે, એ વાક્યને મહાવાક્ય કહેવાય. જે વાક્ય અખંડતા એટલે ખંડ નથી, વિભાજન નથી, પૂર્ણતાનો બોધ આપે. અખંડતાનો બોધ એટલે અવિભાજ્ય વસ્તુનો બોધ આપે, એટલે પૂર્ણતાનો બોધ આપે. અત્યારે જુદા જુદા વિભાગમાં બધું વહેંચાયેલું છે એવું લાગે છે, વિભાજિત છે આખું જગત. જે વિભાજન હોવા છતાં પણ એક વસ્તુ સત્યથી, એક દ્રષ્ટિકોણથી અથવા તો સત્યના દ્રષ્ટિકોણથી અવિભાજિત તત્વ છે એનો બોધ આપે. Though there are apparent divisions, that vastu through which you know undivisible, undivided, je vibhajit nathi ane kadapi vibhajit thai shake evu nathi, indivisible, je purna j rahe chhe, e vastu no bodh aape, e vakya ne mahavakya kevama. વેદમાં કેટલાય મંત્રો છે, વેદમાં આવા કેટલાય વાક્યો છે, પણ આ ચાર પ્રચલિત છે. ઇનફેક્ટ હજુ તમને આગળ કહું તો પુરુષ શબ્દ જ મહાવાક્ય છે. આપણે જે પુરુષ સૂક્તમ બોલીએ છીએ, સાંભળ્યું હશે, સહસ્ત્ર શીર્ષ પુરુષ, સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ, સભૂમિ વિશ્વતો વૃત્વા, તેદગુમ સર્વમ યદ ભૂતં યચ્ચ ભવ્યમ. આજે આખું સૂક્ત તમે બોલો છો, એ સૂક્ત તો છે જ મહાવાક્યમાં. એવા તો કેટલાય વાક્યો છે, એમાં બે ત્રણ રૂચા ભેગી કરો એટલે પૂર્ણ બોધ છે. પેલું વાક્ય તમે સાંભળ્યું છે એમાં જ છે, યચ્ચ કિંચિત જગત સર્વમ દ્રશ્યતે એ શ્રુયતે પીવા, અંતર બહિષ્ચ તત સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિતઃ. જે કઈ જગત દેખાય છે, સંભળાય છે, દેટ મીન દેટ વિચ ઇઝ ઓબ્જેક્ટિફાયેબલ, પરસીવડ પાંચે જ્ઞાનેન્દ્રિય દ્વારા કે મન દ્વારા, એ બધું જ અંતર બહિષ્ચ તત સર્વમ, એ બધાને અંદરથી ને બહારથી કોણે વ્યાપ્ત કરી નાખ્યું છે? તો કે નારાયણ સ્થિત, નારાયણે આ બધાને અંદરથી ને બહારથી વ્યાપ્ત કરેલું છે. એટલે નારાયણ જ સર્વવ્યાપી છે. આ વાક્યનો સારાંશ,
એવી જ રીતે પહેલી જે ચાર ઋચા છે એની સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્ત્રપાત સભૂમિ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠ દશાંગુલમ. શું કે છે? સહસ્ત્ર શીર્ષા પુરુષ, હજાર આંખો વાળો પુરુષ છે. સહસ્રાક્ષ સહસ્ત્રપાત, હજાર હાથ વાળો, હજાર પગ વાળો પુરુષ. પછી શું કે છે? સભૂમિ વિશ્વતો વૃત્વા, એ આખા બ્રહ્માંડને વિશ્વતઃ એટલે સર્વતઃ સર્વ પ્રકારે આવૃત છે, અંદર બહાર બધે જ. અત્યતિષ્ઠ દશાંગુલમ, સર્વવ્યાપી પણ છે અને સર્વાતીત પણ છે. મહાવાક્ય છે. મેં હમણાં કહ્યું પુરુષ શબ્દ જ મહાવાક્ય છે. સામાન્ય રીતે પુરુષ શબ્દ આપણે લિંગવાચી ગણીએ છીએ અને સ્ત્રીલિંગનું વિરોધી ગણીએ છીએ. સ્ત્રીલિંગ અને પુલ્લિંગ એટલે બેન અને ભાઈ, સ્ત્રી અને પુરુષ. પણ શાસ્ત્રમાં પુરુષ શબ્દ એ લિંગવાચી નથી. આજે આવો ઝઘડો કરી શકાય, પુરુષ સૂક્ત કહું તો સ્ત્રી સૂક્ત કેમ નહીં? બહેનોનું સૂક્ત હોવું જોઈએ, આ ભાઈઓનું એ નથી. પુરુષ એટલે કોણ? પુરવ ઉષતિ વસતિ ઇતિ પુરુષ, જે પુરીમાં રહેલું છે એને પુરુષ કહેવામાં આવે છે. પુરી શબ્દનો અર્થ ગુજરાતી ન કરતા, ઓકે? ગુજરાતી પુરી એટલે આપણે ઘઉંની પુરી આપણને યાદ આવે, અને એ ઘઉંના લોટની પુરીમાં કશું જ રહ્યું નથી, નર્યું તેલ જ છે ને કોલેસ્ટ્રોલ છે. આપણા ગુજરાતી પુરીમાં એમાં હાર્ટ એટેકની પોટેન્શિયલ હાર્ટ એટેકની સંભાવના છુપાયેલી છે પુરીની અંદર, આપણી ગુજરાતી પુરીમાં. બીજું કાંઈ નથી, તમને નળી નળીઓ બધી બ્લોક થવાની સંભાવના છે, એ પુરી નથી. અને આ પાછું પુરી શબ્દનો બીજો અર્થ નીકળે છે. મેં તમને મારી વાત કરી કે ખબર નહીં, સૌરાષ્ટ્રમાં બધું દ્યો કે એનો, અને સાયકલ દ્યો, ચા વિદ્યો, ખાવાનું દ્યો. એક જગ્યાએ હું ભિક્ષા લેવા ગયો હતો, 20-25 વર્ષ જૂની વાત છે, અને અમારે સૌરાષ્ટ્રમાં તાણ બહુ કરે, આગ્રહ એને તાણ કે. આમ શબ્દ સાચો છે, પેટ તણાઈ જાય એનું નામ તાણ. ખાઈ ખાઈને પેટ તણાઈ જાય, એનો ખેંચી જાય, એને તાણ કે. એક જગ્યાએ ભિક્ષા લેવા ગયો અને સંયુક્ત કુટુંબ હજુ અહીંયા સૌરાષ્ટ્રમાં છે થોડા ઘણા, તો ત્યાર તો ઘણા હતા એટલે એ સંયુક્ત કુટુંબ હતું. તો વહુઓ બે અંદર બધું બનાવે અને પુરુષો છોકરાઓ બા ને દાદા જ મારે પીરસે, ખાસ કરીને ડોસીમાં. પછી બધું આપી દીધું, ભાતે આવી ગયા અને મેં કહું ચાલો. ત્યાં મોટા વહુ વધાર્યા અંદરથી, રસોડામાંથી બહાર આવ્યા. સ્વામીજી હવે તમારે આ મીઠાઈ તો લેવી જ પડશે, સ્વાભાવિક છે મીઠાઈનો આગ્રહ કરે. એટલે મેં કહું બેન હવે જરાય નો હાલે, મારી પાસે કોઈ જગ્યા જ નથી. કે ના હોય મારા હમ છે બાપુ, ન લીધું તો. સૌરાષ્ટ્રમાં લોકો સમ બહુ જલ્દી ફેંકે, પ્રેમથી સમ આપે. ઈ મારા હમ છે બાપુ, લઈ જ લેવાની છે. એટલે મેં કહું બેન તારા હમ બરાબર, ખોટા તું સમ ના આપ, મારાથી નહીં લેવાય પ્લીઝ. ઈ ન જ હાલે મારા હમ, મેં કીધું ને હવે સાચું તમે જાણો મારા હમ છે બસ. પછી તમને એવું તમને તમે જાણો, મને કઈ થાય તો મારા હમ મારા હમ. એનો હસબન્ડ બાજુમાં બેસીને જમતો હતો, તરત તડું કયો પેલી બે ત્રણ વાર મારા હમ કહ્યું અને આવું છેલ્લે બોલી, એ પછી તમે જાણો મારા હમ છે. ન લ્યો તો હું જરા ફોર્મ હતો ન લેવા. એટલે પેલો કે બાપુ લીધું છે તો મારા હમ, આજે ચાન્સ મળ્યો છે મારા હમ એને ફેંક્યા. પછી મેં કહું, મેં પછી એવું કહું તમે બે હમ મૂક્યા છે તો મારા હમ, તમારા હમ પાછા કે છો. એટલે શું દેવાનું હતું? સ્વામીજીને પૂરી દ્યો. એ પૂરી દ્યો ના બે નીકળે,
स्वामी जी ने पूरी दियो, स्वामी जी ने पूरी दियो। कोई घर में के माया पूरा नहीं, એટલે બાવા દે તું જાવા દે પૂરી દે હોળા કઈ પુરાવા નથી। એનીવે સો પૂરી એટલે નગરી, પૂરી એટલે આ શરીરને નગર કહે છે। ઉપનિષદમાં કઠોપનિષદમાં મંત્ર છે નવદ્વારે પૂરી, અરે પુરમ એકાદશ દ્વાર। ગીતાજીના પાંચમા અધ્યાયમાં પણ ભગવાન શરીરને નગર કહે છે। નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કાર્ય વગેરે, એ આપણે કેમ એને શરીરને નગર કહ્યું પછી જોઈશું કોઈ બીજા સંદર્ભમાં, પણ શરીરને નગર કહ્યું છે। એટલે પુરૌ ઉષતી વસતી, જે શરીરરૂપી નગરમાં નિવાસ કરે છે એને પુરુષ કહેવાય। એટલે કોણ? હું શરીરમાં અત્યારે જે જીવાત્મા છે, ઇન્ડિવિજ્યુઅલ અથવા તો સિમ્પલ આઈ હું। અને પુરુષ શબ્દનો બીજો અર્થ છે શું? સર્વમ પૂરયતી ઇતિ પુરુષ, દેટ વિચ ફિલ્સ અપ એવરીથિંગ, જે બધાનું આધાર છે, જે બધાને અસ્તિત્વ પ્રદાન કરે છે, જે બધાને હોવાપણું પ્રદાન કરે છે, જેને લીધે બધું છે, જેને લીધે બીજું ચેતન છે, જે કઈ ચેતનતા છે એને લીધે છે, જે કઈ છે એ પણ એને લીધે છે, એને પુરુષ કહેવાય। એટલે આખા જગતનો આધાર, જગતનો કરતા ઈશ્વર ઉપાદાન કારણને પુરુષ કહું, અને શરીરમાં રહેનાર એને પુરુષ કહું। બંને પુરુષ છે એટલે શું? આખા જગતનું કારણ જે છે, જગતનું જે ઉપાદાન કારણ છે અને એ જ નિમિત્ત કારણ છે, એ જ આ શરીરમાં છે। એનો અર્થ જીવ અને બ્રહ્મનું ઐક્ય બતાવે। એટલે પુરુષ શબ્દ પણ મહાવાક્ય છે, આપ સમજ્યા? પુરુષ શબ્દ એ શું છે? મહાવાક્ય છે, જીવ ઈશ્વરના ઐક્યની વાત કરે છે, મહાવાક્ય। હવે અહીંયા તત્વમસી મહાવાક્ય છે, એવા કેટલાય વાક્યો છે પણ ચાર પ્રચલિત છે, એ ચારનો અભ્યાસ થતો હોય છે, ઉપનિષદના સંદર્ભમાં આવ્યું છે। એટલે તો તત્વમસીનો અર્થ શું છે? તે તું છે, તત્ એટલે તે, ત્વમ એટલે તું, અસી એટલે છે, તું તે છે। જો તત્વમસી અસી એટલે વર્તમાનકાલિક છે, સત્ય પ્રગટ કરનારી વસ્તુનું ક્રિયાપદ છે, કે આવું છે, તું તે બનીશ એવું નથી કહેતા, તું એમાં ભળી જઈશ એવું નથી કહેતા, કોઈ ભવિષ્ય વૃત્તિ નથી કે કોઈ ક્રિયાની વાત નથી, તું એનો અંશ છે કે અંશ ના, તું એ જે છે એ જ તું છે। એટલે જે હું છું એ જ તે છે, એટલે ઈશ્વર, જેને આપણે પરોક્ષ માનીએ છીએ, જે આને આપણે સર્વજ્ઞ અને સર્વશક્તિમાન માનીએ, સમજી શકાય એવું છે, એ તર્કસંગત વસ્તુ છે, એ ઈશ્વર તું છે। હવે હું કોઈ રીતે ઈશ્વર હોઉં? આ જે વાક્ય છે એમાં નર્યો વિરોધાભાસ છે, જે કઈ વાક્યો છે એ વિરોધાભાસ દર્શાવે। જ્યારે પ્રગટ રૂપે વિરોધાભાસ હોય તો બે સંભાવના છે, ક્યાં તો આ ખોટું છે, વિરોધાભાસ છે ને આ જે કહેવાનું છે તદ્દન ખોટું છે, પરંતુ શ્રુતિ કહેતી હોય, વેદ કહેતા હોય, ઉપનિષદ કહેતા હોય, સાક્ષાત કૃષ્ણ પરમાત્મા કહેતા હોય, તો વિરોધાભાસ ભલે દેખાતો હોય પણ વિરોધાભાસ નહીં જ હોય, મારી સમજણ
કેળવવાની જરૂર છે, સમજણ ફેરવવાની જરૂર છે. અન્ડરસ્ટેન્ડ, આપણી સમજણ બદલવાની જરૂર છે. આ વિરોધાભાસ શેના જેવું છે? આપણે નાનપણમાં એલ્જીબ્રા ભણતા હતા, બીજગણિત, એમાં ઇવન એરિથમેટિકમાં આવતું હતું. શું આવે? 5 + 4 = 12 - 3. અહીંયા સરવાળો બતાવે, નાના છો, આપણને બહુ સરળ એકદમ લાગે. એક મિનિટમાં તમે જવાબ શોધી કાઢે બોલી લે, મનમાં બોલ્યા છો, જો હું પૂરું કરું પહેલા જ. 5 + 4 = 12 - જેવું ઓછા બોલ્યો તમારા મનમાં આવી ગયું છે 3 જ. 5 ને 4 9 12 + 3 9 આવી ગયું. પણ એ વિરોધાભાસ છે. છોકરાને નાનાને લાગે, એને સમજવું પડે કે વિરોધાભાસ દેખાતો હોવા છતાંય નથી. જે વિરોધાભાસ દેખાય છે એની શેને કારણે છે? તો કે એની સમજણ યોગ્ય નથી. કેમ એવું નથી? સાક્ષાત શ્રુતિ કહે છે, વેદ કહે છે, ઉપનિષદ કહે છે. એ જ વસ્તુ કૃષ્ણ પરમાત્માએ કહી છે, એ જ વસ્તુ રામજીને વશિષ્ઠ ઋષિએ કહી છે. અને આવા તો કેટલાય ઋષિ મુનિઓ આવી ગયા જે લોકોએ આ વસ્તુ કહી છે. નિશ્ચિત કંઈક મારી સમજણમાં ઉણપ છે, ખોટું લાગતું હોય છતાં પણ, અસંભવ લાગતું હોવા છતાં પણ, અયોગ્ય લાગતું હોય છતાં પણ, મારે એ સમજવું જોઈએ કે હું મારી સમજણમાં ભૂલ છે. આઈ હેવ ટુ કરેક્ટ માય સેલ્ફ, નોટ ટુ ડિસમિસ વોટ ઇઝ સેડ બીકોઝ ઓફ ડિફરન્સ, બીકોઝ ઓફ ધ ઇમ્પોસિબિલિટી ધેટ આઈ સી. આપણને અસંભાવના દેખાય, જીવ કેવી રીતે ઈશ્વર હોય? શ્રુતિ એમ નથી કહેતી કે અમુક સમય પછી, મર્યા પછી તું સ્વર્ગમાં જઈશ અથવા ધામમાં જઈશ અને ભગવાન સાથે ઐક્ય પ્રાપ્ત કરીશ. નો, દેર ઇઝ નો બિકમિંગ ઇન્વોલ્વ, દેર ઇઝ નો એચિવિંગ ઇન્વોલ્વ. કંઈ પ્રાપ્ત નથી કરવાનું, કંઈ બનવાનું નથી, કંઈ થવાનું નથી. મારામાં કોઈ વિકાર આવે ને પછી હું થઈશ, પરબ્રહ્મમાં ભળી જઈશ, એવું નથી. તું ભાઈ ભળેલો જ છું. અને હજુ આ વાક્યને સુધારીએ તો ભળેલો છું જ નહીં, એનાથી જુદો થયો જ નથી. તું માનું છું જુદો છું. ધેટ સેપરેશન ઓર સેન્સ ઓફ એલિયનેશન, એનાથી જુદા હોવા પણ, કે જે ભેદ લાગે છે એ એપરન્ટ છે, નૈમિત્તિક છે, ભાસમાન છે, વાસ્તવિક નથી. ચલચિત્રના પડદા પર જે ભેદ દેખાય છે એ એપરન્ટ છે, દેખાવ માત્ર છે, વાસ્તવિક ભેદ નથી. એક જ લાઇટનો પ્રકાશ. ચલચિત્રના પડદા પર પેલા હીરોને ગોળી વાગી એવું દેખાય છે, પણ એ વાસ્તવિક નથી. ગોળીનો ભડાકો પેલા ક્યાંક કરી નાખ્યો હશે, અને એ પેલા એને લાલ શર્ટ ગુલાલ લગાડીને ઉભો રાખ્યો પેટ ઉપર, એ ખૂન. પછી એનો ફોટો બતાવે કે એને લોહી નીકળ્યું. ખરેખર જો ગોળી વાગે, એને તમે જોજો આપણે હિન્દી પિક્ચરો, હીરોને ગોળી વાગે ને, જો 2-3 જણાને ગોળી વાગતી હોય છે, એક વિલનને વાગી જાય, બીજું કી વિટનેસ હોય, એટલે શોધતો હોય, એ જે બધી માહિતી આપશે જેના દ્વારા બધું ખબર પડશે, પોલીસવાળા કે કોઈ કોઈ એવું જેની પાસે બધું હોય, અજાણતા ફોન કરતો કે ઇસકા માલ ઇધર ઉતરને વાલા હૈ, પેલો પૂછે તું કોણ હો, તમે ફોન કપાઈ જાય, હલો હલો ચાલે. પછી પાછી એવું 2-4 વાર આવે,
वैसे पहले पुलिस वालों कह गया ऐसा करो एक बार मिलो, अच्छा मैं मिलता हूँ, किसी को बताना मत, फलानी जगह है फलाना त्या आ टाइम में हूँ मलिश, 5:30 को मिलेंगे। एमा पेलो पुलिस वालो हम संता तो संता तो हम सार 5:30 रूम में जाए त्या पेला ने गोली वागी विलन। अरे पेलो की विटनेस, અને બતાવ્યું હોય કે બરાબર હમણાં આમ પેલો ને આમથી એન્ટ્રી પડી પેલી બાજુથી ગોળી મારવા વાળા નીકળી ગયા, એક બે મિનિટનો ફરક પહેલા જ ગોળી વાગી, અને એ જ્યારે કી વિટનેસ ને ગોળી વાગેલો હોય હીરો એને ખોળામાં લે કે બોલો 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 કોણ હે ઇસકે પીછે કિસકા હૈ, ત્યાં બોલો ઢળી જાય હીરો ને ગોળી વાગે, પછી હિરોઈન એકલી એમ્બ્યુલન્સ બોલાવે ને હોસ્પિટલ લઈ જાય ને ઓપરેશન કરે ને જીવતો થઈ જાય, છેલ્લો 2 મિનિટમાં ગુજરી જાય, એટલો બધો ગુજરી જાય કે નામે ન લઈ શકે, એટલે પાછા હિરોને ગોળી વાગે એટલે તો હોસ્પિટલમાં બિદ્દળ હારો હોય ને એને લોહી ચડાવવા માટે એનો ખોવાયેલો ભાઈ પણ મળી ગયો, જે વિલન નો માણસ હોય પાછળ, આઈ મીન એક્સાઇટમેન્ટ ને ડ્રામા કઈ કરે ને આ લોકો, અને બે લોહી ચડતો પેલો ઉઠીને જોયો તો આમથી લોહી ખેંચાય ને આમથી ચડતું હોય, જાણે પાઇપલાઈન હોય ને એક ટાંકીમાં બીજી ટાંકી મોટર મૂકવાની, ઓલ અનસાયન્ટિફિક દેશો, એનીવે એ ઇટ ઇઝ નોટ રિયલ, ઘોડી વાગવું ઇઝ એપેરન્ટ, દેખાવ માત્ર નું છે, ભાસમાન છે, એન્ડ ધ ડિવિઝન ઇઝ એપેરન્ટ, ધ ડિફરન્સિસ ઇઝ એપેરન્ટ, જે ભેદ દેખાય છે જીવના અને ઈશ્વરના એપેરન્ટ, ધીસ ઇઝ વેર શ્રદ્ધા કમ્સ, શ્રદ્ધા એટલે શું, શાસ્ત્ર કહે છે ને એ સત્ય જ હશે, ભલે બાહ્ય રીતે અત્યારે પ્રથમ જેને કહીને પોલીસની ભાષામાં પ્રથમદર્શી પુરાવા જોતા ખૂન થયેલું લાગ્યું, આપઘાતનો કેસ ન લાગ્યો, એમ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે કે આ ખોટું છે, થોડું વિચારતા પણ લાગે કે આ ખોટું છે, પણ એ વિશ્વાસ હોય કે ભલે મને ખોટું લાગે પણ આ સાચું જ હશે, સાચું જ છે, સાચું જ છે, વાક્ય જરા સમજો, સાચું જ છે એવું માની લેવું અને મગજ કન્ડિશન કરીને ચાલવું એ અંધશ્રદ્ધા છે, આ બધા ખોટા છે અને બકવાસ છે, આ ઇંગ્લિશ ઓથરો લખે પ્રચલિંગ ઓફ ધ ઋષિઝ, ઋષિઓનો બડબડાટ છે, એ બધું ખોટું જ છે, બધું બકવાસ જ છે, આજના જમાનામાં નકામું જ છે, એ અશ્રદ્ધા છે, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા, સાચું છે એવું માનીને ગળી જવું ને કશું કરવું નહીં એ અંધશ્રદ્ધા છે, પણ સાચું જ છે પરંતુ હું સમજતો નથી માટે એની સત્યતા સમજવા માટેનો પ્રયત્ન કરવો એનું નામ શ્રદ્ધા છે, ઇટ મસ્ટ બી રાઈટ, ઇટ મસ્ટ બી ટ્રુ, બટ આઈ હેવ ટુ સી માય સેલ્ફ હાઉ કમ ઇટ ઇઝ ટ્રુ, એ સત્ય જ છે શ્રુતિએ કહ્યું એ, પણ જે શ્રુતિએ કહ્યું સત્ય જ છે એની સત્યતા મારે જોવી જોઈએ, મારે સમજવી જોઈએ, સત્ય જ છે માનીને સમજ્યા વગર ચાલવું એ અંધશ્રદ્ધા છે, શ્રદ્ધાનો અર્થ બુદ્ધિ બંધ કરવી એવું જરાય નથી, બુદ્ધિને ખોટું લાગે છે, જ્ઞાન બુદ્ધિમાં છે એટલે એમ લાગે કે આ યોગ્ય વાત નથી કરતા, હવે આ બે એક ક્યાંથી હોય, બુદ્ધિને ખોટું લાગે છે છતાં પણ જે કારણોથી ખોટું લાગે છે એ બધા કારણોને
अथवा खोटू मान मानु छू जो मान्यताओं ने क्षणवार माटे हूँ बाजू पर मूकू अने निष्पक्ष रीते जेने अंग्रेजी में कहीए ऑब्जेक्टिवली विदाउट कलरिंग माय लिसनिंग बाय माय नोशंस एंड प्रेजुडाइसेस एंड वेल्यूज एक्सेट्रा मारा पूर्वग्रहो के मारु मान्यताओ के मारा आग्रहो के मारा आदर्शो थी मारा श्रवण ने हूँ कलुषित न कर જે કે સાંભળું આ શ્રદ્ધાનું પહેલું પાસું શ્રદ્ધા બળ આપે છે શેનું ખોટું લાગે છે નર્યું ખોટું લાગે છે છતાં પણ સત્ય છે એવું માનીને સત્યતા તપાસવા હું આગળ ચાલું જો શ્રદ્ધા ના હોય કે સાચું જ હશે તો માણસ ચાલે જ નહીં કે આ દેખાય છે ખોટી હોય જવા દે then the person will dismiss it then and then પણ એ સાચું હશે જ અને છે જ મને દેખાતું નથી મતલબ મારી આંખમાં કઈ ગોટાળો છે અર્થાત મારી સમજણમાં કઈ દોષ છે જેમ પેલું બોર્ડ હોય ને ચશ્મા કઢાવ્યો એને ખબર હશે ડોક્ટર પાસે જાઓ અને પેલા લેટર વાંચો ચોથી લાઈન કે પાંચમી લાઈન એમાં હોય કે બી છે કે ડી છે ક્યુ છે કે પી છે એટલે તમે કહો કે આ બી પી તો કે નથી આ બી નથી ડી છે પી તો કે ના પી નથી ક્યુ છે હવે આપણને કેવું થાય કે ના મને દેખાય છે આ પી છે ડોક્ટર પર શ્રદ્ધા રાખીએ કે એને ચશ્મા પહેરીને જુએ છે હું ચશ્મા વગર જોઉં છું એમ શાસ્ત્ર અને ઈશ્વરે જે કહ્યું એ સાચું જ હશે એની સત્યતા જાણવા માટેનો નિષ્પક્ષ પ્રયત્ન એ શ્રદ્ધા છે નિષ્પક્ષ પ્રયત્ન એટલે શું બુદ્ધિ શરણાગતિ આપણે કહીએ જરાક આ સમજો શરણાગતિ એટલે શેની શરણાગતિ શ્રદ્ધામાં લોકો શરણાગતિની વાત કરે બુદ્ધિની શરણાગતિ ફરી સમજો બુદ્ધિની શરણાગતિ એટલે શું સરેન્ડરિંગ યોર ઇન્ટેલેક્ટ મીન્સ વોટ શુડ યુ બીકમ નોન થિંકિંગ ડમ ફેલો વિચાર રહિત મૂઢ બની જવાનો બુદ્ધિ આપી દીધી ચરણ એટલે વિચારવાનું નહીં ના 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 વિચારવાનું ખૂબ પણ બુદ્ધિમાં જે પૂર્વગ્રહો છે બુદ્ધિમાં જે માન્યતાઓ છે બુદ્ધિમાં જે આગ્રહો છે બુદ્ધિમાં જે ગ્રંથિઓ છે એ બધાની શરણાગતિ માય નોશન્સ માય પ્રેજ્યુડાઇસિસ માય 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 વેલ્યુઝ વોટ એવર ઇટ ઇઝ માય લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ આઈ કીપ ધેમ અસાઇડ ધેટ ઇઝ અ શરણાગતિ આ શ્રદ્ધાનું એક પાસું શ્રદ્ધા એટલે શરણાગતિ શરણાગતિ એટલે શરીર તો ખરું પ્રાણ મન બુદ્ધિ બધું ખરું પણ વિચાર શક્તિની શરણાગતિ નથી સમજણ શક્તિની શરણાગતિ નથી કરવાની યુ ડોન્ટ હેવ ટુ સરેન્ડર યોર કેપેસિટી ટુ થિંક એન્ડ કેપેસિટી ટુ અન્ડરસ્ટેન્ડ સરેન્ડર યોર નોશન સરેન્ડર યોર લાઇક્સ એન્ડ ડિસલાઇક સરેન્ડર યોર પ્રેજ્યુડાઇસિસ સરેન્ડર યોર ગોલ્સ એક્સેટ્રા મોમેન્ટરી આ પહેલું પાસું બીજું પાસું શું છે જ્યારે આગ્રહોને પૂર્વગ્રહોને શરણાગત કરીને નિષ્પક્ષતાથી વિધાઉટ એની પ્રેજ્યુડાઇસિસ એન્ડ નોશન્સ ઇફ યુ સ્ટડી ધ શાસ્ત્ર આપણે શાસ્ત્ર ભણીએ એક સક્ષમ ગુરુ પાસે તો નવી સમજણ આવે હા આમ નહીં ને આમ છે એ સમજણ આયા પછી ફરી શ્રદ્ધારૂપી બળ જોવે છે જે અહંકાર છે એ કોઈ ચીજ વસ્તુ નથી એક સમજો લોકો આવું બધું બોલતા હોય છે અને પ્રશ્ન મન પૂછતા હોય છે પણ દે આર મીનિંગલેસ એને કહે ને રંબો જંબો
अर्थहीन बातों से शू कहता है स्वामी ने कि स्वामी जी बस हम अहंकार मुक्की देवानो उपाय बताओ। कोने मुक्की देव है मारे ये ज अहंकार है। अहंकार कभी पोता जात ने मुकी ना देना जो मुझे कांग्रेस ना प्रधानों ने ते जमाना ना फाइनेंस मिनिस्टर ने बैंक घोटाला नी तपास पंचना अध्यक्ष बनाओ ये पोता नाम आवत ना दे। इज अ कल्प्रिट इफ इज अ कल्प्रिट ही विल नॉट एंड ही इज द वन हु इज इंक्वायरर कैन नॉट हैपन। अहंकार जेने अहंकार ने समर समर्पित को ये पोते ज अहंकार से सांभळे शरणागति राग द्वेष पूर्वग्रहोनी आग्रहोनी आने निष्पक्ष बुद्धि श्रवण करिए त्यारे नवी समझण आवे। यू गेट सम न्यू डिमेंशन टू योर अंडरस्टैंडिंग। We understand something new the first time. जे नवी समझ आवी छे ए समझण जूनी जे समझण हती जे पूर्वग्रह हता एनाथी विरोधी होई शके छे अने होय ज संपूर्णपणे विरोधी। श्रद्धा एटले ए बळ छे के जेने लीधे हुं आई ओन अप द न्यू अंडरस्टेन्डिंग एंड डिस्कार्ड माय पास्ट अंडरस्टैंडिंग भूतकाळना मारा ख्यालने हुं त्यागुं अने नवी वस्तुने अपनावुं जे साची छे जे श्रुतिने सम्मत छे जे श्रुति अनुकूल छे ई वस्तु अपनावी एनुं बळ पण श्रद्धा। श्रद्धा इज इम्पोर्टंट कारण के शिष्ये आग्रह पूर्वग्रह ग्रंथिओ बधु बाजू मूकीने भणवानुं छे अने भणतरमां जे नवुं शीखवा मळे एने पोते आत्मसात करवानुं छे। हवे तत्वमसी वाक्य छे एना श्रवण वक्ते एक अभिगम सर्टन एटीट्यूड्स बिकम्स मेंडेटरी ने अभिगम कयो छे एक श्रद्धानो। गीताजी में वारंवार कहे छे भगवान के शरणे था मामेकम शरणम व्रज छेल्ले कहे छे ने शरूआतमां कहे छे त्रीजा चौथा अध्यायथी चाले छे। मैं तमने समझाव्यु शरणे एटले बुद्धिनुं शरण नथी निरपेक्ष रीते विचार रहित नथी बनी जवानुं सापेक्ष रीते थवानुं शिशु राग द्वेष समर्पित आग्रह समर्पित करवाना छे पूर्वग्रह समर्पित करवाना छे अने नवुं ज्यारे समझण आवे त्यारे ए समझणने ओन अप करवी ए समझणने अनुरूप स्वीकारवुं पोतानुं जीवन ए श्रद्धानुं बीजुं पासुं छे। स्पष्टता घणीवार लोको क्या ક્લાસ સાંભળીને પછી આપણે કહીને પ્રશ્ન એટલે પૂછે સ્વામીજી કેવો આજનો તો ક્લાસ હતો। તમિલનાડુની એક આદત છે તો એ લોકો આમનાથી આમ વાત કરે વાત રાખીને અમે કાતે જય શ્રી કે થૂંક ના ઉડે હવા ના જાય પણ આમ પેલું ગીત ગાય વોટ એ ક્લાસ સ્વામીજી વોટ એ ક્લાસ યો પછી કે ઇટ વોઝ સો ક્લિયર એટલું સ્પષ્ટ હતું કે આત્મા જ આનંદ છે। બટ સ્વામીજી આઈ હેવ અ ક્વેશ્ચન આનંદ છે પછી બટ કે આત્મા જ આનંદ છે અને તું જ કહું છું કે આજનું પ્રવચન કેટલું સુંદર હતું જેને અંગ્રેજીમાં કહે ને એબ્સોર્બિંગ હતું હું આખો તન્મય થઈ ગયો મને બધું ખ્યાલ આવી ગયો પછી પાછો કેમ પ્રોબ્લેમ થાય છે ધેટ ઇઝ કોલ્ડ સપ્રતિબંધક જ્ઞાન ધેર આર સર્ટન ઓબ્સ્ટેકલ્સ
which doesn't let the knowledge to settle. ज्ञान ने स्थिर थवा नथी देतो, माटे मनन अने निधि ध्यासन आवश्यक बने छे. एनीवे, कमिंग बेक टू दिस, आ ऐक्य तत्वमसी वगैरह महावाक्यों द्वारा श्रुतिमां दर्शाववामां आव्युं छे. महावाक्यनो अर्थ जो जे दर्शाव्युं छे, पण एनो शा माटे आ के छे के भाग त्याग भागत त्यागे न लक्ष्यते. लक्षित मीनिंग लेवा वाच्यार्थ अने लक्ष्यार्थ समझो. शब्दों में शक्ति जे एनो अर्थनु मन में स्फुरण करावे. जो तमने थोड़ू सरखू भाषानु ज्ञान हो तो हूँ अत्यारे एम कहूँ टेबल તમારા મનમાં સ્ફુરણ થશે. કેરી અત્યારે સ્વામીજી મનમાંની જીભમાં સ્ફુરણ થશે. જીભમાં લાળનું સ્ફુરણ થશે, મનમાં કેરીનું સ્ફુરણ થશે, જીભમાં લાળનું થશે. ઇટ કેસ વાક્ય શું છે? જ્યારે આપણે વાક્ય બોલીએ ને તો એના સંદર્ભ પ્રમાણે બધાનો ભેગું કરીને એક અર્થનું આપણને સ્ફુરણ થાય. ધેન યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વાક્ય માટે થોડુંક વ્યાકરણને સમજી લો. આપણે કેવી રીતે સમજીએ છીએ? ક્રિયાપદ પહેલા સમજીએ અને બધા પદો, ઓલ અધર વર્ડ્સ ઇન ધેટ ગિવન સેન્ટેન્સ are all connected to verb. ક્રિયાપદ ની સાથે જોડાયેલા છે અને એનો ક્રિયાપદ સાથેનો શું સંબંધ છે એ દર્શાવનારા પ્રત્યયને, સફિક્સને આપણે વિભક્તિ કહેવામાં આવે છે. નાનપણમાં ભણ્યા હતા ને, પહેલી વિભક્તિ, બીજી વિભક્તિ, ત્રીજી વિભક્તિ, આપણને ગોખાઈ કાઢે તો રામા રામો રામા હા રામમ રામો રામાન રામે રામાભ્યમ રામહિ રામાય રામાભ્યમ રામેભ્ય રામાત રામાભ્યમ રામેભ્ય રામયો રામ રામસ્ય રામયો રામેશુ રામ રામે રામેશુ વગેરે બધું આવ્યું. કો ખાઈ દો આપણે રામાણામ હા રામે રામયો રામેશુ હે રામ હે રામૌ હે રામ હા. ભક્તિ એટલે શું? જુઓ કેવી રીતે મિનિંગ ક્લીન થાય છે. આ આ ઘણી એના ઘરમાં આ ઘટના થતી મેં સાક્ષી રહ્યો છું. એટલી બેન રસોઈ કરતી હોય અંદર રસોડામાં, થોડું બે ભાઈઓનું જોઈન્ટ કુટુંબ હોય, છોકરા પાંચ છ હોય, પેલો નણંદનો કે એનો છોકરો ભણવા રહ્યો હોય અને ઘરમાં નિયમ રાખ્યો કે ભાઈ જે બહાર જાય કહી ન જાય. છોકરો ઉતાવળમાં એટલે ડ્રોઈંગ રૂમ માંથી બૂમ પાડે, જઉં છું જઉં છું. એટલે કઈ કોઈક જાય છે, આટલું જ ક્રિયા. પછી પેલી કામમાં હોય સમજે નહીં એટલે પૂછે કોણ, એટલે છોકરો કે હું, એમાં એ સમજી જાય કે આ એના બાપનો નમૂનો જ છે. હું જે નાભીમાંથી આવાજ આવે એ જ છે. એટલે કે અચ્છા, એટલે પછી મમ્મી તરત બીજો પ્રશ્ન પૂછ, ક્યાં? એટલે કે રમેશ ને ઘેર. પછી તરત પૂછશે કે હજુ લાયસન્સ નથી આવ્યું. કેવી રીતે જઉં છું? સાયકલ પર જઉં છું. હવે સ્કૂટર લઈ જતો છણકો કરતો છોકરો એની માને. એટલે પછી અચાનક એ નજર પડશે ઘડિયાળ, કેમ અત્યારે, શા માટે, નોટ લેવા જેવું છું. આખું વાક્ય શું છે? હું રમેશ ને ઘરે નોટ લેવા સાયકલ પર જઉં છું. હું સાયકલ પર રમેશને ત્યાં નોટ લેવા જઉં છું. એવું કે
પણ જ્યારે તમે કહો રમેશને ઘરે એટલે આપણને ખબર પડે ક્યાં જાય છે, નોટ લેવા એટલે શા માટે જાય છે, હું એટલે કોણ જાય છે, કર્તા કર્મ કરણ સાયકલ પર એટલે સેના દ્વારા કરણ, નોટ માટે ચતુર્થી વિભક્તિ હેતુ. આમ ક્રિયાપદ સાથે બધા વાક્ય બધા શબ્દો જોડાયેલા હોય અને એ બધા શબ્દો ભેગા થઈને સર્વગ્રાહી અર્થ પ્રગટ કરે. ધ વર્ડ્સ હેવ અ કેપેસિટી ટુ રિવીલ એન એપ્રોપ્રિએટ મીનિંગ ઇવન ઇફ વેન દે આર પુટ ટુગેધર એન્ડ કોન્ટેક્સ્ચ્યુઅલ મીનિંગ, એનો સંદર્ભનો અર્થ આપે. પેલો કે હું જાઉં છું, અથવા તો એ ટાઈમે સવારે 6 વાગે કે 6:30 નીચે ગરાજનું બારણું ખુલતું પેલી બેડરૂમમાં સંભળાય અમેરિકામાં, એટલે સમજી જાય કે પત્તા આપણો મોટો છોકરો નોકરી જવું પડે, એને 6:30 નીકળવું પડે. યુએસમાં હોય એટલે ગાડી કાઢતો હશે, પતિદેવ તો 7 પછી નીકળે છે, એનો ટાઈમ જુદો છે. શી અન્ડરસ્ટેન્ડ ફ્રોમ ધ કોન્ટેક્સ્ટ ઓફ ટાઈમ. એટલે આવી રીતે જ્ઞાન થતું હોય જેને વૃત્તિ કહેવાય. શબ્દો દ્વારા જે જ્ઞાન આપવાની ક્ષમતા છે શબ્દોને, અને એના દ્વારા જે જ્ઞાન થાય એને વૃત્તિ કહેવાય છે. ઓકે, એ વૃત્તિ એટલે શું? એ ક્યારે ખબર પડે વૃત્તિ? કે જે જુદા જુદા પદ હોય એનો એકબીજા સાથે શું સંબંધ છે એ આપણને ખબર પડે. એટલે જેને કહે ને શબ્દોની તાકાત, શું તાકાત છે જેના વડે માણસ પોતાની જાતને પ્રગટ કરે અને પોતાનું અસ્તિત્વ કે ભાવ બીજા. એટલે એ શબ્દો દ્વારા એક સંપૂર્ણ અર્થ આપણને કહેવામાં આવે, આપણને એનામાં એવી શક્તિ છે કે એ અર્થને આપણને સ્ફૂર્ણા કરી શકે કે આનો અર્થ આવો થાય, જે સંદર્ભમાં જે વાક્યો જે શબ્દો બોલાવ્યા હોય એના દ્વારા. હવે એ અર્થ પ્રગટ થવાની પદ્ધતિ 2 પ્રકારની. એક છે વાચ્યાર્થ, એટલે અભિધા વૃત્તિ કહેવામાં આવે. એટલે શું? શબ્દો જેમ બોલાયા છે એ જ પ્રકારે એનો અર્થ આપણે સમજી લઈએ, એના સંદર્ભ પ્રમાણે એ પ્રત્યેક શબ્દનો ક્રિયાપદ સાથેનો સંબંધ શું છે એ જોઈને આપણે અર્થ સમજીએ કે આનો અર્થ આવો થાય, એને અભિધા વૃત્તિ અથવા તો વાચ્યાર્થ કહેવાય. બીજું શું છે? લક્ષ્યાર્થ. વાચ્યાર્થ જ્યારે બંધ બેસતો ના હોય, વિરોધાભાસી લાગતો હોય, ત્યારે લક્ષિત અર્થ આપણે ઇમ્પ્લાઇડ મીનિંગ જેને કહીએ એ આપણે કરતા હોઈએ છીએ. એટલે લિટરલ મીનિંગ ઓફ ધ વર્ડ ઓર અ સેન્ટેન્સ મે નોટ એપિયર ટુ બી ટ્રુ ઓર મે નોટ એપિયર ટુ બી એપ્લિકેબલ, અથવા તો વાચ્યાર્થમાં વિરોધાભાસ લાગે, ત્યારે લક્ષ્યાર્થ લો. શું વિરોધાભાસ લાગ્યો? આ ટિપિકલ અમેરિકન દાખલો, ઇન્ડિયામાં તો મુશ્કેલ છે, લાકડાના દાદરા હવે આપણે ત્યાં હોતા જ નથી, મોટે ભાગે સિમેન્ટના જ હોય છે. લાકડાનો દાદરો હોય અને કોઈનો ચડવાનો અવાજ આવતો હોય,
आवाज खूब भारे होय, कोण आवे छे? कोई आवे छे? એટલે પેલો બીજા કે હાથી આવે છે. હાથી આવે છે, હાથી દાંત, એનો અર્થ હાથી દાંતરો ચડે છે. એ વિરોધાભાસી અર્થ છે, વાચ્યાર્થ. હાથી આવે છે એટલે એ માણસ આવે છે કે જેને આપણા એમ જરા જાડો છે એટલે એને હાથી જેવો ગણીને હાથી કહીએ છીએ તે. લક્ષ્યાર્થ લેવો પડે. ઓકે, ધીસ ઇઝ ધ લક્ષ્યાર્થ. વાચ્યાર્થ વિરોધાભાસ વાળો છે, છતાંય વાક્ય અર્થ સફર છે. પેલા આપણે કહીએ કે હાથી કેવી રીતે દાદરો ચડે, અરે ભાઈ એ નહીં હવે પેલો જંગલનો નહીં, હવે આપણો કુકિલાબેન નો હાથી. કુકિલાબેન નો હાથી ક્યાંથી હોય? અરે સોરી, જે રમીલાબેન જે કોઈ હોય, રમીલાબેન હાથી ક્યારે પાડ્યો? અરે ક્યાં પાડ્યો છે? એનો છોકરો. સો સેન્ટન્સ ઇઝ ટ્રુ, ઇટ ઇઝ નોટ ધ સેન્ટન્સ ઇટ સેલ્ફ ઇઝ રોંગ. કોન્ટેક્સ્ચ્યુઅલી ઘણી વાર નાના છોકરા વાર્તા કરે ને, તમે જોયું હશે, 3 વર્ષના છોકરાને કહે ને કે ચાલો વાર્તા કરો, એટલે આપણને વાર્તા કરે. હવે એ હંમેશા બિચારા 2-4 વાર્તાઓ ભેગી કરી નાખે. નાના છોકરાને ઉતાવળ એટલી થઈ જાય છે ને, એ કાગડો હતો ને એ પૂરી લઈને જતો રહ્યો, તે પછી શિયાળ આવ્યો, અને શિયાળ આવ્યો ને ત્યાં સિંહને એને કહ્યું, જો અંદર જો તારું મોઢું કેવું દેખાય છે. અને પછી સિંહ છે ને દોડતો હતો ને, તે ઘેટામાંની અંદર એક સિંહ દેખાયો. સિંહ એને તો આપણો ભાઈ છે ને, ઘેટાને જેમ કેમ બે બે કરે છે? એ કોન્ટેક્સ્ટ ખોટો હોય એનો. બિચારો કાગડાની શિયાળની વાર્તા, સિંહની શિયાળની વાર્તા કે સસલામાં ભેગી કરે, કઈ કઈ ગોટા કરે. દેટ ઇઝ અ રોંગ સ્ટેટમેન્ટ કોન્ટેક્સ્ચ્યુઅલી, બટ ઇફ ઇટ ઇઝ રાઈટ એન્ડ સ્ટીલ ધ મિનિંગ ઇઝ ઇનકોંગ્રુઅસ, દેન યુ હેવ ટુ ટેક લક્ષણાવૃત. તો તમારે શું લેવું પડે? લક્ષિત અર્થ લેવો પડે. શું છે અહીંયા? જો લક્ષણાવૃત્તિ, લક્ષ્યાર્થ આપણે કહીએ એટલે શું? જ્યારે શાસ્ત્ર એમ કે છે કે જીવ અને ઈશ્વર એક જ છે, તત ત્વમસી, તું જ તે છે, તો આ વાક્યનો વાચ્યાર્થ વિરોધાભાસ. પ્રશ્ન થાય, હાઉ કેન આઈ બી ધેટ? હું એ કેવી રીતે હોઈ શકું? હું અલ્પજ્ઞ, અલ્પ શક્તિમાન, અલ્પ વ્યાપી, હું આટલો નાનો, મારા અસ્તિત્વને કોઈ નોંધ નથી લેવું એવો હું છું, અને હું કેવી રીતે હોવા? તો કે છતાંય શ્રુતિ કહે છે, માટે સાચું જ હશે. અને સાચું હોવાને લીધે એને લક્ષણ વૃત્તિથી જોયું પડશે, સમજવું પડે. એટલે એના અને કઈ લક્ષણ વૃત્તિમાં એને કઈ રીતે જોવું પડે? તો કે છે, ભાગ ત્યાગેન, અથવા તો ભાગ ત્યાગ લક્ષણયા. આ લક્ષણ વૃત્તિનો એક પ્રકાર છે, એ જ રાખી ટેકનિકલ છે. ભાગ ત્યાગ અથવા તો જહાદ અજાદ લક્ષણ, આવું તમે સાંભળ્યું હશે. આપણે પણ વ્યવહારમાં આ જ પ્રક્રિયાનો ઉપયોગ કરીને અર્થ સમજીએ છીએ. વિરોધાભાસ જે દેખાય છે, જેને કહીને એપેરન્ટ ડિફરન્સીસ આર ધેર, બટ વી સ્ટીલ રિઝોલ્વ, એન્ડ ધ વે વી રિઝોલ્વ, દેટ ઇઝ ધેટ ધ વૃત્તિ ઓર ધ મેથડોલોજી ઓર મેથડ થ્રુ વિચ વી રિઝોલ્વ ઇઝ ભાગત્યાગ ઓર જહાદ અજાદ લક્ષણ. બટ વી ડોન્ટ નો ધીસ ટેકનિકલ વર્ડ્સ. આજે ભાગત્યાગ લક્ષણ છે એ થોડો પારિભાષિક શબ્દ છે, જરાક સમજાવવો પડશે, આવતા અઠવાડે કહીશ. પણ યાદ રાખો, લક્ષણ એટલે શું? વાચ્યાર્થ એટલે ડાયરેક્ટ મિનિંગ, અને લક્ષણ એટલે ઇમ્પ્લાઇડ. એલિફન્ટ ઇઝ કમિંગ, હાથી આવી રહ્યો છે. તો દાદરો ચડીને હાથી આવી રહ્યો છે.
तो दैट व्हाट इज इम्प्लिकेशन ये शु लक्षित थे चार पग वालो सूंढ वालो पुछड़ी वालो टूकी पुछड़ी वालो आटलो वजन वालो या टन के ऊपर थी वजन आटला टन वालो ये हाथी नहीं एक मानस ने एना जाड़ा होवाने लीधे छोकरा ने हाथी कहेवामां आवे छे ए आवे छे लक्षण वृत्ति समथिंग इज इम्प्लाइड द डायरेक्ट मीनिंग ऑफ द वर्ड एलिफेंट इज एन एनिमल बट हियर द इम्प्लिकेशन इज अ ह्यूमन बीइंग हाथी आई रहो छे दादरे थी तो इट्स इम्प्लिकेशन अबाउट अ ह्यूमन बीइंग एंड ए पण अंदर पर लक्षित थाय छे कि माणस जाड़ो हशे एटले एनु नाम हाथी पड़ियो छे वॉट एवर मे बी द रीजन बट समथिंग इज इम्प्लाइड अंडरस्टेन्ड देट इज वाट लक्ष्यार्थ कसक बीजू लक्षित थाय छे नहीं के आ हाथी जे वाच्यार्थ रूपे जंगल में जोई आपणे ए नहीं समझ्या आ लक्ष्यार्थ छे ने आ वाच्यार्थ छे आ भेद छे आ बेनो હવે એમાં સમજવા માટેની જે મેથોડોલોજી છે એને અહીંયા ભાગ ત્યાગ લક્ષણ કહું છે હું નેક્સ્ટ ટાઈમ સમજાવીશ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાધાય પૂર્ણમેવાવશિષ્યતે ॐ शांति 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 हरि ॐ श्री गुरुभ्यो नमः हरि ॐ